સુરતમાં રાજરાણીપરક જંકશન પર પડેલા આ ખાડો વિશાળ હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી વેઠી રહ્યા છે। પીક અવર્સમાં ભૂ અને રિપેરિંગની કામગીરી ટ્રાફિક જામનું કારણ બની રહી છે। ચોમાસામાં અહીં ભૂગર્ભ ડ્રેનેજ લાઇન પણ તૂટી ગઈ હતી, જેમાં ચેમ્બર સ્ટ્રક્ચર બસી જતા ડ્રેનેજ નેટવર્ક ખોરંભે પડી હતું। જો કે ભૂવો પુરાવા રાંદેર ઝોન ઉતાવળ કરી હતી, જેમાં ડ્રેનેજ નેટવર્કને રિપેર કરવાને બદલે મોટા પાયે આધે ધડ માટી પુરાણ કરી નાખ્યું હતું। આ અંગે મધ્યસ્થ ડ્રેનેજ વિભાગના એન્જિનિયર શ્રેયસ સાએ કહ્યું હતું કે ટેકનિકલ સ્ટાફે સમજ્યા વગર જ ટ્રકો ભરી ભરીને માટી નાખતા લાઇન પર વજન વધી જતા દબાઈ ગઈ છે, જેથી મહેનત બેવડી થઈ ગઈ છે। હાલ ડ્રેનેજ વિભાગે લાઇનમાંથી માટી ઉલેચવી પડી રહી છે, જેમાં સમય વેડફાયો છે। જોકે છેલ્લા 3-1 મહિનાથી રાત દિવસ આ કવાયત ચાલી રહી હોવા છતાં કામ પૂરું થવાનું નામ લેતું નથી। અહીં અગાઉ રોડ બનાવનાર કોન્ટ્રાક્ટર અને ભૂવો પડ્યા બાદ તેનું રિપેરિંગ કરનાર ડ્રેનેજ વિભાગની બેદરકારી કારણે હાલમાં લોકો ટ્રાફિક જામની સહિતની યાતના ભોગવવા મજબૂર બની રહ્યા છે।